બોલિવૂડ જગતમાં આપનું સ્વાગત છે. રાહુલ વૈદ્ય અને દિશા પરમાર આગામી 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ પ્રસંગે તેમના ચાહકોની ઈચ્છા પૂર્ણ થઈ રહી છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રાહુલ વૈદ્ય અને દિશા પરમારે એક નાનકડી ઇવેન્ટમાં એકબીજાને તેમનો જીવન સાથી બનાવવાનો નિર્ણય લીધો છે. વૈદિક મંત્રોચ્ચાર અને ગરબાની શબ્દની વચ્ચે બંને એકબીજાને હાથ પકડશે. બિગ બોસ 14 ફેમ સિંગર રાહુલ વૈદ્ય 2 અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તે જલ્દીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે સમાચાર છે કે રાહુલ 16 જુલાઈએ તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ જોડાશે. બિગ બોસના ઘરની બહાર આવ્યા પછી રાહુલે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંને 3-4 મહિનામાં લગ્ન કરી લેશે, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને બંનેએ પોતાનું આયોજન બદલી નાખ્યું છે. હવે તેઓ 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. એઝાન ખાન 3 મહિનાથી જેલમાં છે. તેના ઘરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું અને એ પછી તેની ધરપકડ થઈ હતી. એનસીબી દ્વારા 30 માર્ચે દરોડો પાડવામાં આવ્યો હતો. અભિનેતાના ઘરેથી એવા ડ્રગ્સ મળ્યા હતા જે ભારતમાં બેન છે. બીજા દિવસે એઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તે રાજસ્થાનથી પરત ફર્યો હતો અને મુંબઈ એરપોર્ટ પર તેની ધરપકડ થઈ હતી. એનસીબીનું કહેવું છે કે એઝાન ખાન ડ્રગ પેડલર શાદાબ ફારૂક શેખની સિન્ડિકેટનો હિસ્સો છે. એઝાનની ધરપકડ 1 અઠવાડિયા પહેલા જ શેખની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી 2 કિલોથી વધારે મેફેડ્રોન દવા મળી આવી હતી. શાદાબ શેખની પૂછપરછમાં એઝાન ખાનનું નામ સામે આવ્યું હતું. જોકે એડાઝ ખાને દાવો કર્યો છે કે મારા ઘરેથી કશું મળ્યું આવ્યું નથી અને હું નિર્દોષ છું. મારે ડ્રગ્સ સાથે કોઈ લેવા દેવા નથી. મારા ઘરે જે દવા મળી આવી છે તે ઊંઘવાની દવા છે. મારી પત્ની ડિપ્રેશનની શિકાર હોવાથી આ દવા લે છે. ટીવીની દુનિયાની પોપ્યુલર શો સાથ નિભાના સાથિયાની સખ્ત કોકિલા મોદી એટલે કે એક્ટ્રેસ રૂપલ પટેલને લઈને એક ખબર સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ રૂપલ પટેલને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અત્યાર સુધી આ ખબર નથી પડી કે તેને શા માટે એડમિટ કરાઈ છે, પણ પોર્ટલમાં જ જરૂર કહેવાયું છે કે તેણે કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી. તેમજ આ ખબરોને લઈને રૂપલ પટેલનો પણ અત્યાર સુધી કોઈ રિએક્શન સામે નથી આવ્યું. એક્ટ્રેસ હોસ્પિટલમાં દાખલ થવાની ખબરો ફેલાતા જ ફેન્સ તેમના જલ્દી ઠીક થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કરિયરની વાત કરીએ તો રૂપલને માત્ર ટીવી શો જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 1985માં ફિલ્મ મહકથી તેમની એક્ટિંગની શરૂઆત કરી હતી. તે સિવાય તેણે અંતરનાદ, સુરત કા સાતવા ઘોડા, મેમો, સમર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કોરોનાના આ કાળમાં ઘણા લોકોના સાચા ચહેરા બહાર આવ્યા છે, તો બીજી તરફ અમુક લોકોની મદદના કારણે તેમના સકારાત્મક ચહેરા જોવા મળ્યા છે. સોનુ સૂદ પણ આ લોકોમાંથી એક છે જેમણે કોરોના કાળમાં સામાન્ય જનતાની મદદ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. જી હા, લોકડાઉન દરમિયાન લોકોને ઘરે પહોંચાડવાની વાત હોય કે પછી ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થાની વાત હોય, સોનુ હંમેશા આગળ રહ્યો છે. સોનુ સૂદને લઈને ફરી સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. જી હા, સોનુનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થઈ ગયો છે. આ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ શહેરની સરકારી હોસ્પિટલમાં આ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. સોનુએ થોડા સમય પહેલા સૌને વચન આપ્યું હતું કે વિદેશથી તે ઓક્સિજન પ્લાન્ટ લાવીને દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાપિત કરશે. પ્રથમ પ્લાન્ટ નેલ્લોરમાં સ્થાપિત થતા લોકો ભાવુક થઈ ગયા છે અને રસ્તા પર ઊભા રહીને તાળીઓ સાથે સોનુનો આભાર માની રહ્યા છે. કરણ જોહરે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઓર રાણી કી પ્રેમ કહાની હશે, જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મોમાં રણવીર સિંહ રોકીના પાત્રમાં જોવા મળશે, જ્યારે આલિયા ભટ્ટ રાણીના રોલમાં નજરે પડશે. આ બંને ઉપરાંત કેટલાક સ્ટાર્સ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજાવતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં રણવીર અને આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
એક સૂત્રનું માનીએ તો ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી આલિયાના ગ્રાન્ડ પેરેન્ટ્સના રોલમાં જોવા મળશે, જ્યારે જયા બચ્ચન રણવીર સિંહના ગ્રાન્ડ મધરના પાત્રમાં જોવા મળશે. રણવીર સિંહે તેના જન્મ દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ રોકી ઓર રાણી કી પ્રેમ કહાનીનું ટીઝર શેર કર્યું છે.